Punjari re bhai punjari Punjari re bhai punjari Ame Shiva Shankara na punjari Punjari re bhai punjari Are chala chal kachra saaf kar ye kachra saaf kare chala ye kachra saaf kare chala ye guru ji ka kachra saaf thiyo chal tap ma bheja आज है जंगला जंगला आज मल बड़ा किरिया कैनो देखा शिव मंदिर जंगला जंगला आज मल बड़ा किरिया જંગલો જંગલ ભટકા કરું છું હજી કે શિવનું મંદિર મળ્યું નહીં સામે ઘટાટોપ ઝાડ છે ઝાડ માથે ધોળી ધજા છે તો મંદિર હશે અને મંદિર હશે તો જરૂર પૂજારી હશે તો હાલ ત્યાં જઈ ખુશી જોઈ અરે પૂજારી ભગત હા ભગત આ શેનું મંદિર છે આ શિવ શંકર નું મંદિર મારે ભોળાનાથ નું તપ કરવું છે સ્નાન કરીને આયા સ્નાન નથી કર્યો હા તો સ્નાન કરીને આવા બહુ સારું हर खळ खळ वेती गंगा रे एमा स्नान करे यमल राजा अरे तमे तिमे बहो ने गंगा मैया ભગત સ્નાન કરીને આવ્યા તો પંજામાં બેઠ જાઓ બહુ સારું 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 અરે તારી ધૂન લાગી ગોળા તારી ધૂન લાગે તારી ધૂન લાગી ગોળા તારી ધૂન લાગે हर हर भोला शंभो तमारी धुन लागे हर हर भोला शंभो तमारी धुन लागे हे डाक डमरू वाला तमारी धुन लागे हे डाक डमरू वाला तमारी धुन लागे તારે ધૂન લાગી બોળા તારે ધૂન લાગે એ તારે ધૂન લાગી બોળા તારે ધૂન લાગે એ પાર્વતી ના પ્યારા તમારી ધૂન લાગે એ પાર્વતી ના પ્યારા તમારી ધૂન લાગે તારે ધૂન લાગે બોળા તારે ધૂન લાગે હે તારે ધૂન લાગે બોળા તારે ધૂન લાગે હે અંગભૂતિ વાળા તમારી ધૂન લાગે હે અંગભૂતિ વાળા તમારી ધૂન લાગે તારે ધૂન લાગે બોળા તારે ધૂન લાગે હે તારે ધૂન લાગે બોળા તારે ધૂન લાગે
એક વાળી ગજા વાળા તમારી ધૂન લાગે, એક વાળી ગજા વાળા તમારી ધૂન લાગે. ત્યારે મને બ્રહ્મદેવે કીધું હતું કે ઇન્દ્રદેવ જ્યારે તમને સંકટ પડે ત્યારે મને સમજો, તો લાય હું એમને અત્યારે આ બોલો. આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્માય બોલાવે બ્રહ્મા આવી
અરે ઇન્દ્ર રાજા કોઈ દિવસ ને અત્યારે બોલાવવાનું કારણ? અરે બ્રહ્મદેવ, તમને અત્યારે બોલાવવાનું કારણ એટલું જ છે કે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો ચાલતી તપ કરતા હતા, છતાં મારા ઇન્દ્રાચને કઈ નતું થતું. એવો તો કોણ મૃત્યુ લોક ઉપર કાળા માથાનો માનવી જાગ્યો છે જે 3.5 દિવસમાં મારું ઇન્દ્રાચન પોપટના પાંજરાની જેમ ડોલાઈ રહ્યો છે? આપ આ વિશે જાણતા હોય તો કહો, નકર મારી સમછેર દેહના દર્દથી મતક જુદા કરું. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, જેમ તમારું ઇન્દ્રપુરી ડોલે છે એમ મારું બ્રહ્માપુરી પણ ડોલે છે. આને વિશે હું કાંઈ જાણતો નથી. મારથી મોટા વિષ્ણુ છે, હું વિષ્ણુ ને બોલાવો. બોલાવો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો તમે ઇન્દ્ર ઇન્દ્રાચન પટાવી લેવા માંગે છે. આપ આ વિશે કઈ જાણતા હોય તો કહો, નકર મારી સંસાર તેના દર્દ થી મતલબ જુદા કરું. આજે વિષ્ણુ હે બોલાવે શંકર આવો જોરે, આવો તમે તપો જાયા જાયા બોલા રે સમો,
બોલાવવાનું કારણ? અરે ભોળાનાથ, ઇન્દ્ર રાજા બોલાવે. અરે ઇન્દ્ર રાજા, અત્યારે મને બોલાવવાનું કારણ? મહાદેવ, અત્યારે તમને બોલાવવાનું એટલું જ કારણ છે કે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા હતા, છતાં મારા ઇન્દ્રાસનને કઈ નતું થતું. તો આવો તો કોણ મૃત્યુલોકમાં કાળા માથાનો માનવી જાગ્યો છે, જે 3.5 દિવસ માં મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની જેમ ડોલાવી રહ્યો છે, આ વિશે આપ કઈ જાણતા હોય તો કહો, નકર મારી સંકર્તિ એના ધડથી મજબૂત જુદા કરું. અરે નહીં નહીં ઇન્દ્ર રાજા, એ કોઈ તમારી ઇન્દ્રને ઇન્દ્રપુરીને લાલસે તપ નથી કરતો, એ તો એક મારો પ્રેમીલો ભગત છે, પુત્ર પ્રાપ્તિ માટે તપ કરી રહ્યો છે. હે દેવો જાઓ તમે દેવોને દરબાર, એ
હવે જળા જમુના ને જારે લે મને સપનું આવ્યું અને ભોળાનાથે સપનામાં કીધું કે હે અજમલભાઈ તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાશ જરૂર તમારા દુખડા ભાંગશે. આ મારું સપનું સાચું છે કે ખોટું તે તમે તમારી માળામાં જોઈ આપો. અરે ભગત, આ તમારું સપનું સત્ય છે. બહુ સારું. હા, દ્વારકામાં જતા પહેલા હાલ મારા પોપટની અંદર થતો જાઓ. આજે હસે ને ઉમંગે યજમલ ચાલી આરે, એવી નાના રાજ મેલ સુનારે લાગે, સુના લાગે પોકણ ગઢ નારા રાજા રે, એવી નાના રાજ મેલ સુનારે લાગે. મોકલવા છે તો આપણા રાજમાંથી સારામાં સારા સિપાય હોય તેને બોલાવો.
આજે પરધન બોલાવે સંટલિયા આવજે રે માતાજી અમને ગોડી લાલો અમારે દાવરાયની ગોડે માતાજી તમને ગોડી લાલ આપે તમારે જાવરાય ને ગોતે દાજીજી અમને ગોડી લા શણગારો અમારે દાવરાયની ગોતે દાજીજી તમને ગોડી લા શણગારે તમારે દાવરાય ને ગોતે વરદાનજી અમને હતિયાર લે આલો અમારે દાવરાયની ગોતે પ્રધાનજી તમને હતિયાર લઈ આપે તમારે દાવરાયની ગોતે હટ પાસ આવજો રમજું ન કરતા હો વાટ માં કે અરે આમ તું જાઓ એ ભેગા ગોતી ને ધરા ભરેલી છે ખાલી ભરેલી છે દારૂ બારૂ દેતા થઈ ગયો એમાં નાખો લગભગ ખોટી લાગેલી હાઈ કે ફૂટે છે ફૂટે જ છે ને તારે આ રાખવી છે એ મારે કીધે તરત ફૂટી જાય તું હાસે આ રાખને કમ દે લાગે ને ના મને લાગે બે કીમાં તાલે હવે રાજા આ બધું લઈને આવ્યા છીએ ગોતવા જવું પડશે ને તું મોર મોર આયલો હું ભાઈ ભાઈ આયલો હું પોરો ખાવો તારે શેણે આપજો થોડુંક લ્યો અત્યારે ચાર ટાયર વાળી ગાડી નીકળી છે તો ત્યારે ઓલી ભરેલી તૈયાર જ રાખજો તારું મોઢું પેલા આવ્યું છે એટલે મારી આમ આમ તૈયાર જ રાખજો કોઈક આમ ભાલ તો ઉપાડી દઈ ગયો ના કેડી કડ દામ નો
હેમંત કબે તો મૂળિયું વધ્યું હોય છે મૂળિયું વધે વધ્યું હોય પાણી પાણી પાયું હોય એ તો થોડું પાયું હોય અડધી રાતી એ પહેલા હવારમાં પાયું હોય ને એવું હતું હવાર પાયું ને રાતે વધે મને છે ને કોઈ કે માર્યું એવું લઈ ગયું અહીંયા કોણ મારે તું જા મારે આવું નહીં ને આવું રતનપુર બાજુ હા રતનપુર ને સાઈડ આવે છે હા ભડિયા રે એવું હતું કાલે ઊંઘમાં ખબર પડે પોલંપોલ કાધું ફૂટે જ નહીં હાસો બોલે કોણ છો એમ તું ખબર પડે ને આપડે ત્યાં સુધી કોક જ કેવાયું કઈ નઈ કરવાનું કેટલી દિન નાયું નહી હું કે પોકણ ગઢનો રાજા કે કોણ છો રાજા હોય તો કે તમારા રાજમાં સિપાહી કેટલા સિપાહી નામ હું હાસન એવું કે પૂછ ને જાણ તું પૂછ ચેટો ઉભો હા રાજા પડવાનું
કોનું નામ સેન્ટલ ને કોનું નામ ને તારું નામ સેન્ટલ એનું મેન્ટલ તો આપણા તો હવે રાજા પૈ જ લગે અરે સિપાઈઓ ઊભા થાવ રાજમાં જે ખબર આપો ગમણ દરવાજા સામેની તૈયારી કરી રાખ ચાલે સેન્ટલ સંડે જોલેને હાલિયો રે આજે સેન્ટલ રાજા ને લઈને ચાલિયો રે અરે પ્રધાનજી મહારાજા આવે છે વધામણી તૈયારી કરે આવ્યો રાજને દરબાર મેંડલ રાજાને લઈને આવ્યો રે શેરી વાળા સજ કરો ઘરે મારા દિલ ને વા ઓ રે એ સો મિના દિલડા અરકો
આજે અમે રે ગયા તા સાધી તપ કરવાને કાજ એવા શિવ રે શંકર સપના ભોળાનાથનું તપ કરવા ગયા હતા અને ભોળાનાથે સપના રૂપી દર્શન દીધા અને સપનામાં કીધું કે હે અજમલરાય તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. અરે સ્વામીનાથ, તમારે જો દ્વારકા જવું હોય તો મારી કોઈ ના નથી, પણ ખાલી હાથે ન જવાય, થોડી વાર બેસો, હું તમને પ્રસાદી બનાવી આપું. બહુ સારું. સવા શેર ઘેના લાડુ બન્યા તા જો તમે ગંગા જમુના ના નીર ઓજી સાથે લેજો તમે ગંગા જમુના ના નીર એવા પ્રેમેથી એ પખાળો પર ભૂના પાવલા હોજી હરે પોકણગઢ થી અજમલ આવ્યા મને વળી લાયા લાડુ નો પ્રસાદ હોશે હોશે પીરસો એ તમે જમો દુવાર ક્યા ના ના હરે કંચન થાળ પર ધર્યો
અને વળી લાડુ નો છે પ્રસાદ હોશે હોશે પીરસુ તમે જમો દુવાર ક્યા નાના અરે હું તમને કવસુ કાના હું તમને કવસુ કાના અને જાજુ નો ખાશો માન અરે હું તમને કવસુ કાના બહુ ખાશો નહી માન મારી સતી લાડુ મોકલ્યા એ તમે જમો દુવાર ક્યા નાના એ જમો રે જમો રે મારા નાથ તમે ચરણ લંબાવો તમારા ચરણ ધોઈ મારે ચરણામત લેવું છે પ્રભુ અરે પ્રભુ તમે મારી સામું જોવો અરે પ્રભુ મારા થાળમાં શું ખામી છે વિદુજીના ઘરે ભાજી ખાધી સબરીબાઈના હેઠા બોર ખાધા અરે પ્રભુ મારા થાળમાં શું ખામી છે પ્રભુ તમે મારો થાળ જમો હા પ્રભુ થાળ જમતા નથી ચરણ લંબાવતા નથી તો લાય ક્રોધ ચડ્યો છે મને લાડુ નો માર મારું અને ઉપરથી જળની જારી મારું અરે પૂજારી ભગવાન આ પ્રભુ ને ક્યારનો કલા વાલા કરું છું પ્રભુ મારી સામે જોતા નતા ચરણ લંબાવતા નતા એટલે મને ક્રોધ ચડ્યો મેં લાડુ નો માર માર્યો અને ઉપરથી જળની જારી મારી પથ્થર કે મૂર્તિ જમતી હે અરે તો મારે સાચા પ્રભુનો દર્શન કરવા છે ચાલો મારી સાથ ચાલો અરે ક્યાં છે અહીંયા જય રણછોડ બોલજો જય રણછોડ આજ હે પાપી રે પૂજારીએ મુજને સમુદ્ર ફેંક્યો
અંદર મારો ભક્ત સમુદ્ર વલય લઈને થાકી ગયો છે તો લાય સમુદ્ર ની અંદર સોનાની દ્વારિકા બનાવું પાદર ની પાણી હરીને પાણી ભરવા મોકલું અને મારા ભક્તરાજ ને કિનારે લાવું